નમસ્કાર મિત્રો, આજે અત્યાર સુધીના સૌથી મોટા અતિ ભારે સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. બે સિસ્ટમ ગુજરાતમાં સક્રિય, 7 દિવસ ધબધબાટી, ભારેથી અતિ ભારે, મોટી આગાહી, મોટી ચેતવણી, 2 વાર ભૂસ્ખલન, ભારે વિનાશ, મોટી ચેતવણી, રેશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં LPG સિલિન્ડર, મોટા સમાચાર. ગુજરાતમાં પ્રથમ આંખનું મશીન 20 મિનિટમાં સારવાર થઈ જવાની છે. રેશન કાર્ડ ધારકો જન્માષ્ટમી નિમિત્તે રાશનને લઈને મોટા ખુશખબરી ભર્યા સમાચાર. આધાર કાર્ડ ધારકો, મોટા સમાચાર. વાહન ચાલકો સાવધાન, નવો નિયમ, ભારે દંડ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, સૌથી પહેલા તમામ મિત્રો માટે સમાચાર. ગુજરાતમાં 7 દિવસ ધબધબાટી બોલાવી છે. હવામાન વિભાગની મોટી આગાહી આવી છે. હજી 3 સિસ્ટમ ગુજરાતમાં એક સાથે સક્રિય થઈ ગઈ છે અને આ આગાહી પ્રમાણે હજી 7 દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. ગુજરાતમાં એક સાથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન, બીજું છે શિયર ઝોન અને ત્રીજું છે ઓફશોર ટ્રફ. આ 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ 3 સિસ્ટમને કારણે 7 દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં અતિ ભારેથી અતિ ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે. તો 7 દિવસ હજી પણ ધબધબાટી બોલાવશે. 3 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ ગઈ છે. ત્યારે 2 વાર ભૂસ્ખલન થવાને કારણે ભારે વિનાશ, ભારે લોકોના મોત પણ થઈ ગયા છે. કેરળમાં મોડી રાત્રે અને વહેલી સવારે 2 વાર ભૂસ્ખલન થઈ ગયું છે. મૃત્યુઆંક પણ સામે આવી ગયો છે. આ ભૂસ્ખલનમાં 11 લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે અને હજી આ ભૂસ્ખલનમાં 400થી વધુ લોકો ફસાયા છે. તેથી હજી પણ મૃત્યુનો આંકડો સામે આવે એવા મોટા સમાચાર છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે 4 ગામોમાં લેન્ડસ્લાઇડ થઈ 2 વાર ભૂસ્ખલન થઈ ગયું છે. પહેલાં 2 વાગે ભૂસ્ખલન થયું અને ત્યારબાદ 4 વાગે ભૂસ્ખલન થયું. આમ 2 વખત ભૂસ્ખલન થયું, ભારે વિનાશ થઈ ગયો છે. પીએમ મોદીએ મૃતકોને 2 લાખ આપવાની જાહેરાત કરી છે અને જે લોકો ઘાયલ થયા છે અને 50,000 રૂપિયાની સહાય કરવાની મોટી જાહેરાત પણ કરી છે. ત્યાર પછી મિત્રો, ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગઈકાલે વરસાદ પડી ગયો છે. ગઈકાલે રાજ્યમાં 200 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. આ તરફ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર ઘણા સમયથી વરસાદ નહોતો પડતો, લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે. તો ગઈકાલે ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં પણ પડી ગયો. ત્યારે આ તરફ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. હવે રેશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે. સૌથી મોટા અગત્યના સમાચાર છે. આ સમાચાર મિત્રો રાજસ્થાનના સમાચાર છે. રાજસ્થાનના જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે અને માત્ર હવે 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળવાના છે. રાજસ્થાનની ભજનલાલ શર્માની સરકારે વિધાનસભામાં જાહેરાત કરી દીધી છે. અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને BPL કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હતો, પરંતુ હવે જે લોકો રાશન કાર્ડ ધરાવે છે, ઘઉં લે છે, એવા તમામ પરિવારોને પણ માત્ર 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે. સૌથી મોટા સમાચાર છે. રાજસ્થાનની અંદર પણ BJPની સરકાર, ભાજપની સરકાર છે. ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે. તો ગુજરાતની અંદર પણ રેશન કાર્ડ ધારકોને 450માં LPG મળવો જોઈએ કે નહીં, આ સૌથી મોટા અગત્યના સમાચાર છે. ગુજરાત તો ભાજપનું ગઢ રહ્યું, તો તમારો મત જણાવજો કે ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોને LPG સિલિન્ડર 450માં મળવો જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછીના મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે બીજી મોટી ખુશખબર આવી ગઈ છે. હવે પુરવઠા વિભાગ નિગમ દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાને રાખીને ઓગસ્ટ મહિનાનું રાશન જાહેર કરી દીધો છે. ઓગસ્ટ મહિનામાં હવે ઘઉં, ચોખા અને બાજરીનો 100% જથ્થો આપવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી તુવેર દાળનો જથ્થો માત્ર 50% જ મળતો હતો. હવે આ વખતે ઓગસ્ટ મહિનામાં પણ 100% તુવેર દાળ, એટલે કે તમામ લોકોને તુવેર દાળ મળવાની છે.
ચણાનો જથ્થો પણ 100% આપવામાં આવશે અને બીપીએલ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં 1 કિલો વધારાની ખાંડ અને 1 લિટર સિંગતેલ પણ ફાળવવામાં આવશે. તો તમામ રેશન કાર્ડ ધારકો માટે પણ 1 કિલો સિંગતેલ આપવામાં આવશે, જે 100 રૂપિયાનું પાઉચ આપવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી આ વખતે રાશનની અંદર 1 કિલો સિંગતેલ, ચણાનો જથ્થો અને તુવેર દાળ પણ આપવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે. ત્યાર પછી મિત્રો, ગુજરાતમાં પહેલીવાર આંખનું નવું આધુનિક મશીન ભારતની અંદર આ પહેલીવાર અને એ પણ માત્ર ગુજરાતની અંદર આવી ગયું છે. દેશમાં પહેલીવાર અમદાવાદમાં હવે ટેલિમેડિસિન સુવિધાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું અત્યાધુનિક આંખનું મશીન આવી ગયું છે. આ મશીનથી આંખનું ઓપરેશન કરવામાં આવશે. આની અંદર વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર કરી શકશે. ડોક્ટર ભલે હોસ્પિટલમાં હાજર ન હોય, દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા હોય, તો પણ હોસ્પિટલમાં આ મશીનની બેઠા બેઠા સારવાર વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર કરી શકશે. હોસ્પિટલમાં હાજર ન હોય તો પણ દર્દીની સારવાર થઈ જશે. અને આ મશીનની ખાસિયત એવી છે કે માત્ર 45 મિનિટના બદલે હવે 20 મિનિટની અંદર આંખોનો ઇલાજ કરી નાખશે, 20 મિનિટમાં લેઝર ઓપરેશન કરી નાખશે. તો ખૂબ અગત્યનું છે. અને આ મશીન માઇક્રો ક્લિનર અપોલો દ્વારા બનાવવામાં આવ્યું છે. 165 ડિગ્રી સુધીના રેટિનાની વિવિધ એન્જિયોગ્રાફી એક સાથે કીકી પોળી કર્યા વગર આ ઓપરેશન કરી નાખશે. આ નવું મશીન માત્ર 20 મિનિટની અંદર ઓપરેશન કરી નાખશે. તો ખૂબ મોટું મહત્વનું મશીન ભારતની અંદર એ પણ ગુજરાતના અમદાવાદમાં સૌ પ્રથમવાર આવી ગયું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, 1 જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મોટા સમાચાર, મોટો દંડ, ભારે દંડ. હવે નવો નિયમ આવી ગયો છે. ઓવર સ્પીડિંગ કરતાં હવે તમે પકડાશો, સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે પકડાશો તો 1000 રૂપિયાથી 2000 રૂપિયાનો દંડ થશે. લાઇસન્સ વિના તમે પકડાશો તો 500 રૂપિયાનો દંડ. ત્યાર પછી એક નવો નિયમ આવી ગયો છે કે જો સગીર ડ્રાઈવર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો તેની પાસેથી 25,000 રૂપિયાનો ભારેથી ભારે દંડ લેવાશે. આ સાથે જેનું વાહન ચલાવતો છે એ વાહન માલિકનું લાઇસન્સ પણ રદ કરી દેવામાં આવશે. આ નવો નિયમ ઉમેરાનો છે. ત્યાર પછી હેલ્મેટ અને સીટબેલ્ટ વગર તમે પકડાશો તો 100 રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે. 1 જૂનથી આ નવા નિયમો લાગુ થઈ ગયા છે, એટલે તમામ વાહન ચાલકો સાવધાન થઈ જજો. ત્યાર પછી ખેડૂતો માટે મોટો ઝટકો લાગી ગયો છે. નવસારીમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી પાણી ઘરોમાં ભરાઈ ગયા હતા, ખેતરોમાં ફળી વળ્યા હતા. ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને રોવાનો વારો પણ આવ્યો છે. નવસારીમાં કેળના પાકો, શાકભાજીના પાકો, બાગાયતી પાકોને ખૂબ ભારે નુકસાન થયું છે, જેથી ખેડૂતોની ફરિયાદને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા હવે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તો ખૂબ ભારે નુકસાન નવસારીમાં થયું છે, ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર છે, ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સખી મંડળ સાથે ચર્ચા વિચારણા કરશે, વાર્તાલાપ કરવાના છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સખી મંડળની બહેનો સાથે વાર્તાલાપ કરવાના છે. આ વાર્તાલાપ સવારે 11:30 વાગે 31 જુલાઈના રોજ આયોજિત કરવામાં આવ્યો છે, જે દરમિયાન 28,000થી વધુ સહાય જૂથની 2,80,000થી વધુ મહિલાઓને 350 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. તો 2,80,000 જેટલી સખી મંડળની બહેનોને 350 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે. સૌથી મોટા આજના સમાચાર છે. ત્યાર પછી આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે જો તમારે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય તો 3 મહિના લંબાવી દેવામાં આવ્યા છે. 14 જૂન 2024 છેલ્લી તારીખ હતી, પરંતુ લંબાવીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. એટલે આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવવું હોય તો 14 સપ્ટેમ્બર સુધી હજી પણ તમે મફતમાં અપડેટ કરાવી શકશો. ત્યાર પછી મિત્રો, ઓગસ્ટ મહિનામાં હવે 14 દિવસ બેંકો બંધ રહેવાની છે. મોટા સમાચાર છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારો આવે છે. રક્ષાબંધનનો તહેવાર, જન્માષ્ટમીનો તહેવાર, સ્વતંત્રતા દિવસ પણ આવવાનો છે. આ તમામ દિવસે બેંકો રજા રાખવાની છે. આ સિવાય 14 દિવસ ઓગસ્ટ મહિનામાં બેંકોમાં રજા રહેશે. તો મિત્રો, આ હતા આજના ખૂબ અગત્યના અને સૌથી મોટા સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે, ખૂબ કામના લાગ્યા છે.
તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.